कमर तोड़ मोंघवारी ना आंकड़ा जाहिर थई गया छे। सप्टेम्बर माटे सरकारी रिटेल मोंघवारी नो दर 7.41% नोंधियो छे, जे छेल्ला 5 મહિનામાં સૌથી વધુ છે। રિટેલ મોંઘવારીનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે। રિટેલ મોંઘવારીનો તાજો આંકડો દર્શાવે છે કે જે ચીજવસ્તુ માટે ગયા વર્ષે 100 રૂપિયા ખર્ચવા પડતા હતા, તેના માટે હવે 107 રૂપિયા ખર્ચવા પડે છે। જો કે એવી ઘણી ચીજવસ્તુઓ છે જે અતિ મોંઘી થઈ ગઈ છે। આવી મોંઘીદાટ વસ્તુઓમાં અનાજ મુખ્ય છે। ઘઉંનું ઓછું ઉત્પાદન અને ચોખાના ઉત્પાદનમાં ઘટાડાના અંદાજને પગલે અનાજની મોંઘવારીની જાણે કે છૂટો દોર મળી ગયો છે। મે મહિનાથી સપ્ટેમ્બર સુધીમાં અનાજની મોંઘવારીનો દર ડબલ થઈ ગયો છે। મે મહિનામાં અનાજની મોંઘવારીનો દર 5.33% હતો, જે સપ્ટેમ્બરમાં 11.53% નોંધાયો છે। તો આ 5-1 મહિનામાં અનાજ કેમ આટલું બધું મોંઘું થઈ ગયું? આ વાત એમ છે કે મે મહિનામાં ખેતીવાડીના બજારોમાં ઘઉંની આવક શરૂ થઈ હતી, પરંતુ બજારને તો સંકેત મળી ગયા હતા કે ઘઉંનું ઉત્પાદન ઓછું છે એટલે માલ પણ ઓછો આવશે। બસ મોંઘવારીની દોડવું હતું ને ઢાળ મળી ગયો અને મોંઘવારી સિંગલ ડિજિટને પાર થઈ ગઈ। ઘઉંની આ મોંઘવારી તો સતત આગેકૂચ કરી રહી છે અને ઘઉંના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે। 13 ઓક્ટોબરે દિલ્હીમાં 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ 2560 રૂપિયા નોંધાયો, જે અત્યાર સુધીના રેકોર્ડ લેવલે છે। ઓક્ટોબરના પ્રારંભે આ કિંમત 2519 રૂપિયા હતી। આમ ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં ઘઉંના ભાવ 2% વધ્યા છે। તો વડી ચોખાએ પણ ઘઉંની સાથે તાલ મિલાવવાનો મનસૂબો બનાવી લીધો છે। ચોખાના ભાવ વધવાની આશંકા સેવાઈ રહી છે, કારણ કે ચાલુ વર્ષે ખરીફ ચોખાનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે। ઓછામાં પૂરું હરિયાણા, બિહાર અને ઉત્તરપ્રદેશમાં વણ જોઈતા વરસાદ અને પૂરના કારણે ચોખાના પાકને પારાવાર નુકસાન થયું છે। સરકારી વખારોમાં પણ અનાજનો જથ્થો 5 વર્ષના તળિયે પહોંચી ગયો છે। સેન્ટ્રલ પોલમાં પણ 1 ઓક્ટોબરે ઘઉં અને ચોખાનો કુલ સ્ટોક 432 લાખ ટન નોંધાયો હતો, જે 2017 પછીનું સૌથી નીચું સ્તર છે। ઘઉં અને ચોખાનો ઘટતો જથ્થો મોંઘવારીનો બોજ વધારી શકે છે। સરકારી ફ્રી રાશન સ્કીમ પણ ડિસેમ્બર સુધી લંબાવી છે, એટલે કે સરકારી વખારોમાં રહેલો જથ્થો હજુ પણ ઓછો થશે। ઓપન માર્કેટમાં ઘઉં અને ચોખાની કિંમત વધી છે, એટલે ખેડૂતો સરકારને ઓછો માલ વેચશે, પરિણામે સરકાર પાસે અનાજની અછત ઊભી થઈ શકે છે। આ અછતના કારણે મોંઘવારીને મોકળું મેદાન મળ્યું છે અને અનાજની મોંઘવારીનો આંકડો ફૂલી ફાલીને ડબલ ડિજિટનો થઈ ગયો છે। નજીકના ભવિષ્યમાં મોંઘવારીનો બોજ ઘટે તેવા કોઈ સંકેત પણ નથી। આવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મની નાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। એટલું જ નહીં, મની નાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો। અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।